હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજા માને તો ફ્રેન્ડ્સ, તમને ખબર છે આજે હું તમને શું નવું કરાવવાની છું? ખબર છે બધાને, આજે હું તમને જે કરાવવાની છું એ તો તમને ખૂબ જ ગમે છે, તો તમારે બધાએ કરવું છે. પાક્કું હું જણાવું તમને આજે આપણે શું કરવાના છે. આજે આપણે ચિત્રકામ કરવાના છે, આજે આપણે ચિત્ર દોરવાના છે. તમે આગળના પીરિયડમાં ચિત્રકામમાં તમે બહુ બધું શીખી ગયા ને. તમે કેલિગ્રાફી કરતા શીખ્યા, આકારો પણ દોર્યા. એવું જ કંઈ આજે હું તમને નવું દોરાવવાની છું. આપણે આજે 3 નવા આકારો દોરતા શીખવાના છે, અને એને સ્કેચ પેન કઈ રીતે કરાય એ પણ આપણે આજે શીખવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે જલ્દીથી તમે તમારી ડ્રોઈંગની નોટબુક લઈને બેસો, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી, સંચો અને કાળી સ્કેચ પેન લઈને બેસો. આજે આપણે 3 નવા નવા આકારો શીખવાના છે. આ આકારો તમને ખબર જ છે કે એ કયા આકારો છે. આજે આપણે લંબચોરસ, ગોળ અને પંચકોણ દોરવાના છે. ફ્રેન્ડ્સ, પંચકોણ તમે જોયું ન હશે, તો આજે હું તમને આ એક નવો આકાર, પંચકોણ આકાર શીખવાડવાની છું. તમને લંબચોરસ અને ગોળ દોરતા તો આવડતું હશે ને. તો ફ્રેન્ડ્સ, આપણે આજે લંબચોરસ, ગોળ અને પંચકોણ દોરવાનું છે. તો આપણે ચલો સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, તમે તમારી ડ્રોઈંગની ચિત્રકામની નોટબુક લઈને બેસી ગયા. અહીં મેં પણ સફેદ એક કાગળ લીધું છે. શું લખ્યું છે? લંબચોરસ. શું લખેલું છે? લંબચોરસ. આજે આપણે શું દોરતા શીખવાના છે? લંબચોરસ. સો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે મેં નાની ફૂટપટ્ટી લીધી છે, તો તમે પણ ફૂટપટ્ટી લઈ લો. મેં પેન્સિલ પણ લીધી છે, તો આપણે આ પેન્સિલ વડે દોરતા શીખીએ. તો બાળ મિત્રો, સૌ પ્રથમ આપણે એક આડી લીટી દોરવાની છે, પણ આપણે લંબચોરસ દોરવાનું છે એટલા માટે 2 લાંબી લીટી આવશે અને 2 ટૂંકી લીટી આવશે, તો જ આપણે એ લંબચોરસ સરખું દોરી શકીશું. તો ફ્રેન્ડ્સ, તમે તમારી ફૂટપટ્ટી ઉપર 1 થી 15 અંક આપેલા છે ને, જો ફ્રેન્ડ્સ 1 થી 15 અંક આપેલા છે ને, તો એમાં તમારે 0 થી લઈને 14 અંક સુધી તમારે એક સીધી આડી લીટી દોરવાની છે. કઈ દોરવાની છે? 0 થી લઈને 14 સુધી. જો તમને 14નો મોટો એક કાપો દેખાય ત્યાં સુધી તમારે એક આડી લીટી દોરવાની છે. તો ચલો આપણે આડી લીટી દોરીએ. જો ફ્રેન્ડ્સ, હું 0 થી લઈને 14 સુધીની લીટી દોરું છું. જો આવી રીતે આડી લીટી. જો ફ્રેન્ડ્સ, મેં 0 થી લઈને 14 સુધીની આડી લીટી દોરી. હવે ફ્રેન્ડ્સ, આપણે એક બાજુ 7 અંક સુધીની એક ઊભી લીટી દોરવાની છે, તો તમારે 7નો કાપો અહીં મૂકવાનો છે અને 0 સુધી એક ઊભી લીટી દોરવાની છે. જો ફ્રેન્ડ્સ, મેં દોરી ઊભી લીટી. દોરી તમે? વેરી ગુડ. એવી જ રીતે સામેની બાજુ પણ દોરવાની છે, તો 7 અંક સુધીની આપણે દોરવાની છે. 0 થી લઈને 7 અંક સુધી. જો મોટો કાપોને એને આડી લીટી પર આપણે મૂકવાનો છે અને 0 થી લઈને 7 અંક સુધીની આપણે એક ઊભી લીટી દોરવાની છે. દોરી બતાવે? ઓકે ફ્રેન્ડ્સ, 3 લીટી થઈ આપણી, 2 ઊભી અને 1 આડી. હવે આપણે આ લંબચોરસને બંધ તો કરવો પડે ને, તો એ 2 છેડાને આપણે ફૂટપટ્ટી વડે જોડી લઈએ. થઈ ગયું ને લંબચોરસ? 2 આડી લીટી અને 2 ઊભી લીટી. ફ્રેન્ડ્સ, થઈ ગયું ને? લંબચોરસમાં 2 લાંબી લીટી આવે અને 2 ટૂંકી લીટી આવે, તો જ આપણું લંબચોરસ બને. સો ફ્રેન્ડ્સ, હવે ફ્રેન્ડ્સ આપણે આ લંબચોરસને
કાળી સ્કેચ પેન કરવાની છે. તો ફ્રેન્ડ્સ, તમારી મારી પાસે કાળી સ્કેચ પેન છે, તમે પણ તમારી સ્કેચ પેન લઈ લેવું હાથમાં અને ફૂટપટ્ટી લઈ લેવું. આપણે એને કઈ રીતે પકડવાની છે? સ્કેચ પેનને આવી રીતે આગળથી પકડવાની છે અને જે લીટી દોરી છે એના ઉપર ફૂટપટ્ટી મૂકીને આ કાળી સ્કેચ પેનને આપણે એના ઉપર દોરવાની છે. આવી રીતે દોરવાની છે. તો જો ફ્રેન્ડ્સ, આપણે સ્કેચ પેન કરીને એનો આગળથી આપણે આ રીતે પકડવાની છે તો આટલી સરસ આપણને સ્કેચ પેન થશે. એવી જ રીતે આ લીટી ઉપર પણ આપણે સ્કેચ પેન મૂકવાની છે ફ્રેન્ડ્સ. ફૂટપટ્ટી મૂકીને જ હંમેશા આપણે સ્કેચ પેન કરવી જોઈએ ફ્રેન્ડ્સ. તમે જ્યારે પણ કોઈ ચિત્ર દોરો ત્યારે એમાં ફૂટપટ્ટીનો ઉપયોગ થતો હોય તો આપણે ફૂટપટ્ટીથી જ આપણે સ્કેચ પેન કરવાની. તો જો આપણે સ્કેચ પેન કરીને જો થોડીક આપણે એને ડાર્ક કરીએ. ફરી ત્રીજી બાજુ પણ આપણે કરી દઈએ. હજુ પણ એક લીટી બાકી રહી ગઈ છે ને, તો આપણે એને પણ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આપણું લંબચોરસ તૈયાર છે. ખૂબ સરસ લાગે છે ને? તમને લંબચોરસ દોરતા આવડી ગયું ને અને એને સ્કેચ પેન કરતા પણ આવડી ગયું ને? તો બધાને આ કેવું લાગ્યું? લંબચોરસ ખૂબ સરસ લાગ્યું. વેરી ગુડ. હવે આપણે ગોળ દોરીએ. ચાલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે ગોળ દોરીએ. ગોળ દોરવા માટે આપણે શાની જરૂર પડશે? મમ્મીની બંગડીની. જો મેં ગોળ દોરવા માટે બંગડી લઈ આવી, તમે પણ તમારી મમ્મીની બંગડી લઈ લેવ તો જ સરસ ગોળ દોરાશે. લઈ લીધી બધાએ મમ્મીની બંગડી? તો ફ્રેન્ડ્સ, આ બંગડીને આપણે મૂકીશું નોટબુક પર, પેન્સિલ લઈશું અને એ બંગડીની ફરતે પેન્સિલ ફેરવશું એટલે મસ્ત એક લાઈન ડ્રો થશે. બંગડીને બરાબર ફીટથી પકડી રાખવાની હા ફ્રેન્ડ્સ, અને પેન્સિલને પણ તમારે આ રીતે પકડવાની અને અંદર એક લાઈન થશે, ગોળ દોરાશે. જો ફ્રેન્ડ્સ, ગોળ દોરાઈ ગયું ને? દોર્યું તમે પણ પક્કું? તો ફ્રેન્ડ્સ, ચલો હવે આપણે એને પણ સ્કેચ પેન કરીએ. પણ આપણે એ સ્કેચ પેનને પણ બંગડીની મદદથી જ કરશું, નહીં તો આપણે હાથથી સ્કેચ પેન કરશું તો આપણો ગોળ ખરાબ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, ચલો આપણે એની ઉપર ફરીથી આપણે જે દોર્યું છે પેન્સિલથી એને આપણે ફરીથી મૂકીએ. બંગડી ફરીથી મૂકીએ અને સ્કેચ પેન લઈએ હાથમાં અને સ્કેચ પેનથી એની ઉપર આપણે ડ્રો કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણે જો ગોળ દોર્યું, લંબચોરસ દોર્યું, સ્કેચ પેન પણ કરતા શીખી, હવે ત્રીજા નંબરનું કયો આકાર શીખીએ? પંચકોણ. કયો? પંચકોણ. એટલે કે એમાં પાંચ ખૂણા આવશે, એમાં પાંચ લીટીવાળો આકાર બનશે. તો આપણે સૌથી પહેલાં અડધું ત્રિકોણ દોરીએ. તો ફ્રેન્ડ્સ, ચલો આપણે ત્રિકોણ દોરીએ. પહેલાં 0 થી લઈને 6 અંક સુધીની ત્રાસી લીટી દોરો. દોરીએ બધાએ? એવી જ રીતે આ બાજુ પણ સેમ 6 અંક સુધીની ત્રાસી લીટી દોરીએ. હા ફ્રેન્ડ્સ, જોજો, દોરી બધાએ. જો ત્રિકોણ થયું, એવી જ રીતે અંદરની બાજુ પણ આપણે 6 અંક સુધીની એક ત્રાસી લીટી દોરીએ. દોરી બધાએ? એવી જ રીતે આપણે સામેની બાજુ પણ દોરીએ. જો ફ્રેન્ડ્સ,
ચાર અડધા ત્રિકોણ દોરવાના છે. દોર્યા બધા અને એ બે છેડાને આપણે જોડી દેવાના છે. એટલે થઈ ગયું આપણું પંચકોણ. શું બની ગયું? પંચકોણ. જો ફ્રેન્ડ્સ, થઈ ગયું ને. સૌથી પહેલાં આપણે આ ત્રાસી લીટી કરી, પછી એની સામેની બાજુ પણ ત્રાસી લીટી કરી, પછી અંદરની બાજુ આપણે ત્રાસી લીટી કરી, એવી જ રીતે આ બાજુ પણ એની ત્રાસી લીટી કરી. ચાર લીટી થઈ ગઈ અને એને બે છેડાને આપણે જોડી દીધા, એટલે થઈ ગયું ને પંચકોણ. હવે આપણે એને સ્કેચ પેન કરવાની છે. તો ચલો ફ્રેન્ડ, સ્કેચ પેન કરીએ. મારી જેમ બધા કરતા જજો. સ્કેચ પેન જો, હવે તમને સ્કેચ પેન કરતાં પણ આવડી જ ગઈ છે. આવડી ગઈ છે ને? વેરી ગુડ. તો ફ્રેન્ડ્સ, આ થઈ ગયું ને આપણું પંચકોણ. સો ફ્રેન્ડ્સ, તમને આ ચિત્રકામમાં ત્રણ આકારો દોરવાની મજા આવી ને? આપણે કયા કયા આકારો દોર્યા? લંબચોરસ દોર્યું, ગોળ દોર્યું અને પંચકોણ દોર્યું, અને એને સ્કેચ પેન કરતાં પણ શીખી ગયા. તો ફ્રેન્ડ્સ, તમારે આ ત્રણ આકારો ફરીથી તમારી નોટબુકમાં તમારી જાતે દોરવાના છે. તમને નહીં આવડે તો તમારે તમારી મમ્મીની મદદ લેવાની છે. અને ફ્રેન્ડ્સ, તમે આ આકારો દોરતા જ રહેજો. હા, તો તમને જલ્દીથી એકદમ પાક્કા દોરતા આવડી જશે. સો ફ્રેન્ડ્સ, બાય બાય.